અંકિત ભાઈએ કહ્યું કે પુરુષો બોલતા નથી, એવું એમણે લગભગ પોણો કલાક બોલીને કહ્યું. એક પતિ પત્ની ડૉક્ટરને ત્યાં ગયા, પછી પત્નીએ કહ્યું કે ભાઈ આ રાતના ઊંઘમાં બહુ બોલે છે, કઈ દવા આપો, મારી ઊંઘ ઉડી જાય એટલું બોલે છે. એટલે ડૉક્ટરે કહ્યું કે બેન દવા નથી, સલાહ છે. એટલે પત્નીએ બહુ ઉત્સુકતાથી કહ્યું કે આપો. એટલે ડૉક્ટરે કહ્યું કે બેન એમને દિવસે થોડી તક આપો. આમાં મજા એ છે કે એમણે સ્ત્રીનો એટલો બધો મહિમા અને એટલી સુંદર રીતે કર્યો. એમણે કહ્યું કે પહેલી કવિતા સ્ત્રી પાસેથી આવી હશે. મને હંમેશા એવું લાગ્યું છે કે સ્ત્રી દરેક વાતમાં સર્જન કરે છે. અમે સ્ત્રી દાળ વઘારીને ચાખતી હોય ને, એમાં એક બ્યુટી છે. સાદી રંગોળી પૂરતી હોય ને તો એની આંગળીઓ એટલી સુંદર મૂવ કરે. બાળકને થાબડતી હોય ને તો એ તમે માના હાથ જુઓ ને તો તમને સમજાય કે આ કોઈ પેઇન્ટિંગથી ઓછું કામ નથી. સર્જન કરવાની તાકાત કદાચ ઈશ્વરે એટલે જ સ્ત્રીને આપી કે ઈશ્વરને ખબર છે કે આ જન્મજાત સર્જન માટે જ જન્મેલી સ્પીશિસ છે. તમે જુઓ, 3 વર્ષની ઢીંગલીને તમે બીજી ઢીંગલી આપી જુઓ. અંકિતભાઈને ઘરે છે 3.5 વર્ષની દીકરી, એને તમે ઢીંગલી આપી જુઓ, એ માં જ છે. એને કોઈએ શીખવવું નથી પડતું કે માં કેમ બનાય. અને તમે 3 વર્ષના દીકરાને આપી જુઓ ઢીંગલી, હાથ પગ ક્યાંથી છૂટા પડે એ પહેલાં એ શોધે. પછી પગની જગ્યાએ હાથ લગાવી જુએ ને હાથની જગ્યાએ પગ લગાવી જુએ ને જુએ કે આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે. પુરુષને પ્રયોગ કરવામાં બહુ મજા આવે, નવી જાતના પ્રયોગ, જુદી જાતના પ્રયોગ, કોઈ પણ ઉંમરે. આ વાંદરા જે ગાંધીજી પોતાની સામે રાખતા હતા ને, એનું એક કારણ એ પણ હતું. આમાં મજા એ છે કે આપણે બધા જ ક્યાંક નાના મોટા મરકટ છીએ. આપણને બધાને ક્યાંક ને ક્યાંક વાંદરું, આપણને બધાને ક્યાંક નાનો મોટો કૂદકો મારવાની બહુ મજા આવે છે, ગુલાટ ખાવાની બહુ મજા આવે છે. અને આ ગુલાટ ખાતી વખતે આપણે એટલું નક્કી રાખવાનું કે ડાળી હાથમાંથી છૂટે નહીં. બસ એટલું જે શીખી જાય એની ગુલાટ પાકી, ને જેની ડાળી છૂટી ગઈ એ પડે, ને પડે તો ખબર પડે કે ક્યાંથી છૂટ્યા. માં બનવું ને એ કેટલી અદ્ભુત બાબત છે. અને હું માનું છું કે દીકરીને, પત્નીને, પ્રેમિકાને કોઈને સમજાતું નથી. એક ફિલ્મ આવેલી, બહુ વાહિયાત, ફિલ્મનું નામ બેવફા. અને હું બધી જ હિન્દી ફિલ્મો જોઉં છું, સારી ખરાબ, જે બધી જ ફિલ્મ જઈને જોઈ જવાની. એ ફિલ્મ જોઈ ત્યારે મને એમ થયું કે કંઈ બનતું જ નથી. પણ ફિલ્મના અંતે એક લાઈન લખી છે અને મને એમ થયું કે આખી ફિલ્મનો નીચોડ આ છે. એમાં કરીના કપૂર એના બોયફ્રેન્ડને કહે છે કે એક ઔરત બેવફા હો સકતી હૈ, એક બીવી બેવફા હો સકતી હૈ, એક બેટી ભી બેવફા હો સકતી હૈ, લેકિન એક માં બેવફા નહીં હો સકતી હૈ. દુનિયાની કોઈ પણ સ્ત્રી એકવાર માં બને ને એટલે એનામાં એક બહુ ન સમજાય એવી રુજુતા આવી જાય, એનામાં એક ન સમજાય એવી સહન શક્તિ આવી જાય. વાતે વાતે ગુસ્સો કરતી, પતિને ખખડાવી નાખતી સ્ત્રી પણ એના બાળક સાથે અત્યંત સહનશીલ હોય, એનું છોકરું મોટા અવાજે રડતું હોય અને છતાં એટલી શાંતિથી એની સાથે ડીલ કરતી હોય, તને આમ જોઈએ, તને આમ આપું, તને આમ કરું. આ હાલ હું રડું છે ને એ એટલી બધી અદ્ભુત બાબત છે, એ અંકિતભાઈની શોધ છે. મને ખબર નથી આ ખરેખર સાહિત્યમાં હાલ હું રડું છે કે નહીં, પણ મેં આ ત્રીજી કે ચોથી વાર એમની પાસે સાંભળ્યું, ને મેં જેટલી વાર સાંભળ્યું છે એટલી વાર મને ડૂમો ભરાયો છે. આપણે બધા જ જ્યાં ઊભા છીએ ને એ એક એવી જગ્યા છે કે જ્યાંથી હવે આગળ જ જવાય છે. પાછા ફરવાની જગ્યાઓ આપણે પોતે જ બંધ કરી દીધી છે, હવે ફક્ત ભવિષ્ય તરફ જવાય છે. આખી ગુજરાતી પેઢીને આપણે ભૂતકાળ શીખવવો હોય ને તો બહુ તકલીફ પડવાની છે, કારણ કે આપણે ગુજરાતીઓ ડોક્યુમેન્ટેશનમાં સમજ્યા જ નથી.
विदेश जाइए तो कविओना घर जोइए, विदेश जाइए तो एमना कविओनी एमना लेखकोनी पुस्तकों ने जे रीते साचव्या छे, एमनी हस्तप्रतों ने जे रीते साचवी छे, एवुं कशुं ज काम आपणे दुर्भाग्ये करी शक्या नथी। अने एटले ज हालरडा जोडकणा आवुं कशुं आपणी पासे हवे उपलब्ध नथी। दादीओ મીનાબેન સુધીની પેઢીને હજી આવડે છે। હું ગઈકાલે જ મારા દીકરાને કહેતી હતી કે પતાસાની પોળમાં 15 પગથિયા ચડવા અને 15 ઉતરવા, મહિમાદેવજીના દર્શન કરવા। દર્શન કરતાં રાત પડીને કાળે સાડલે ભાત પડી, ભાત માસે ઓટલો વાળ્યો ગંગાજીનો ચોટલો, પાર્વતીને ચડી રીસ ને પગથિયા તો થયા 30। આ આપણા જોડકણા છે અને આ આ જોડકણા હવેની પેઢી પાસે આવશે કે નહીં એની આપણને ખબર નથી। અંગ્રેજી બહુ જલ્દી શીખી શકાય છે કારણ કે રાઇમથી શરૂ થાય છે। આપણે કક્કો પહેલો શીખવીએ છીએ, એ લોકો કવિતા પહેલી શીખવે છે। અને કવિતા શીખે ને એને કક્કો આપોઆપ આવડી જાય, એને શીખવાની જરૂરત જ ના પડે। આ રાઇમિંગ એટલી સુંદર બાબત છે। શ્વાસ, વિશ્વાસ, નિશ્વાસ, પ્રવાસ, એની મેળે જ બીજા શબ્દો આવતા જાય। એ રાઇમિંગ આપણે આપણા બાળકોને શીખવી શક્યા નથી। એટલે હું તો દાદા દાદીઓને બહુ નમ્ર વિનંતી જ્યાં જાઉં છું ત્યાં કરું છું, અને જ્યારે અમે બે પેઢી વચ્ચે સેતુ થવા આવ્યા છીએ ત્યારે ખાસ કે તમારા જોડકણા, તમારી કવિતાઓ તમારા હાલરડા પછીની પેઢી સુધી જરૂર વારસામાં આપજો। મકાનો આપો કે નહીં, દુકાનો આપો કે નહીં, બેંક બેલેન્સ આપો કે નહીં, પણ ગુજરાતી પર એક મેણું છે કે ગુજરાતી એક જ બુક વાંચે છે અને એનું નામ પાસબુક છે। એવું ન થાય એટલું જોજો। દુનિયામાં ક્યાંય પણ રહેતા હો, રોહનભાઈ ઓસ્ટ્રેલિયા રહે છે, દુનિયામાં ક્યાંય પણ રહેતા હો, પણ ગુજરાતીના ટેબલ પર અથાણું હોય જ। અહીંથી જાય ને તો બે જોડી કપડાં કાઢી નાખે પણ ખાખરા તૂટે નહીં એવી રીતે લઈ જાય। ડેઝર્ટેડ આઇલેન્ડ પર રહેતા હોય ને એમ નાસ્તા ભરે, કદાચ પ્લેન વચ્ચે ઊભું રહી જાય તો। આ આપણે ગુજરાતીઓ છીએ। મમ્મી પણ કોક જતું હોય ને, હમણાં જ હું ઓસ્ટ્રેલિયા ગઈ ત્યારે મને એક ભાઈએ 1.5 કિલો મોહનથાળ આપ્યો કે મારી દીકરીને મોહનથાળ બહુ ભાવે છે, પ્લીઝ લઈ જાઓ। એટલે ત્યારે મને એવું થાય છે કે આપણે આપણા ગુજરાતીપણાને ફક્ત સ્વાદમાં નહીં જાળવીએ, શબ્દમાં પણ જાળવીએ। ગુજરાતી બોલતા રહેજો, આવનારી પેઢી સાથે ગુજરાતી ભાષામાં વાત કરવાનો આગ્રહ રાખજો, તો કદાચ આપણું ગુજરાતીપણું જળવાઈ રહેશે। બે પેઢી વચ્ચેનો સેતુ બીજું કંઈ હોય કે નહીં, શબ્દ જરૂર છે। બે પેઢી જ્યારે કમ્યુનિકેટ કરે ને, હમણાં અમેરિકાથી આવી હું પરમ દિવસે, તો બાળકો અંગ્રેજીમાં બોલે ને દાદા ગુજરાતીમાં જવાબ આપે, આવા મેં કેટલાય ઘરોમાં કમ્યુનિકેશન જોયા। ત્યારે મને એક વિચાર એવો આવે છે કે ગુજરાતી બોલાશે નહીં તો ભૂલાઈ જશે। દુનિયાની એટલી બધી ભાષાઓ એવી છે કે જે લખાતી વંચાતી નથી પણ બોલાય છે। આસામીસ, એની પાસે લિપિ નથી, કોંકણી પાસે લિપિ નથી, પણ એ બધી ભાષાઓ હજી પણ બોલાય છે કારણ કે એ પેઢીઓ પોતાની પછીની પેઢીને વારસામાં ભાષા આપે છે। મજાની વાત તો થઈ જ શકે, હસી શકાય, જોક્સ પણ કરી શકાય, પણ થોડીક ગંભીર વાત એટલા માટે થવી જોઈએ કે બે પેઢીઓ વચ્ચે જ્યારે વાત થાય ને ત્યારે હંમેશા આપણે એવો વિચાર કરીએ છીએ કે આપણા છોકરાઓને શું આપીશું। બધા મા બાપ એવો પ્રયત્ન કરે કે અમને જે નથી મળ્યું ને અમારા છોકરાઓને મળે, લગભગ બધા માતા પિતા। એટલે અમે અમારા જમાનામાં મોબાઈલ નહોતા એટલે એને સૌથી પહેલું બાળક હાથમાં, હજી તો એને ફોન જોડતા નથી આવડતું ત્યારે એ ફોનથી રમતું થઈ જાય, એમાં કાર્ટૂન જોતું થઈ જાય, પણ આ બધા ગેજેટ્સ તો એ કદાચ પોતાની મેળે વસાવી શકશે, મકાનો દુકાનો પણ કદાચ એ ખરીદી લેશે, જમીનો પણ એ વસાવી લેશે, સાત બારના ઉતારામાં નામ દાખલ કરવાની આવડત એનામાં કદાચ આવી જશે, ખેડૂત થઈ જશે પૈસા ભરીને, પણ એ ગુજરાતી નહીં થઈ શકે દુનિયાની કોઈ પણ જગ્યાએ પહોંચીને। એને એના દાદાજીએ, એના પિતાજીએ, એની માએ, એની દાદીએ એને વારસામાં આપવું પડશે। મને બહુ મજા એ વાતની પડી કે પ્રકાશભાઈ બીજું કંઈ પણ કરી શક્યા હોત, કોકટેલ પાર્ટીથી શરૂ કરીને બીજી અનેક પ્રવૃત્તિઓ થઈ શકી હોત, એને બદલે બે ગુજરાતી લોકોએ આવીને ગુજરાતીપણાની વાત આટલા બધા ગુજરાતીઓ સુધી પહોંચાડી છે, અને એ વાતનો મને ગુજરાતી તરીકે બહુ ગર્વ છે। હું ગુજરાતીમાં એટલા માટે લખું છું
કે મને એવું લાગે છે કે હું મારી ભાષામાં નહીં લખું તો કોણ લખશે? બીજી ભાષાઓમાં ટ્રાન્સલેશન થતા થશે, પણ આપણી ભાષામાં કોણ લખશે એ સવાલ બહુ અગત્યનો છે. મારા દાદાજી હિસાબ કરે ને તો બહુ રસપ્રદ હિસાબ કરે. એ ફટ 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 કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેટર વગર, આંગળી પર ગણ્યા વગર, એ જે આંકડા સટ 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 જોડતા જાય અને જે રીતે ગણતા જાય, ત્યારે મને એમ થતું કે આ મગજમાં કયું કેલ્ક્યુલેટર ફિટ હશે. આપણા છોકરાઓને તરત જ 2 ને 2 4નો હિસાબ કરવો હોય તો કેલ્ક્યુલેટર લેવું પડે છે. કેટલા નંબર આપણને મોઢે રહેતા હતા જ્યારે લેન્ડલાઈન હતી, ત્યારે કેટલા બધા નંબર આપણે બાયહાર્ટ યાદ રાખતા હતા. હવે એ નંબર આપણા પોતાના નંબરને ઘણા લોકો તો કહે છે કે ઊભા રહો હું તમને ડાયલ કરું તમે જોઈ લો, એટલે પોતાનો નંબર ભૂલી જાય એ સ્થિતિમાં આપણે આવી ગયા છીએ. પણ આજે એક બહુ મજાની વાત મારે એ કહેવી છે કે બાળગીતો આપણી પાસે જ્યાંથી આવ્યા એમાં બહુ બધા જાણીતા કવિઓએ ઉમેરો કર્યો છે. રમેશ પારેખ, સુરેશ દલાલ જેવા કવિઓએ પણ બાળગીતો લખ્યા, બાળકો માટેના ગીતો. સુરેશ દલાલની કેટલીક કવિતાઓ આપણે બહુ જ મોટી ઉંમરે વાંચી, પણ અમે સ્કૂલમાં હતા ત્યારે અમે સુરેશ કાકાની કવિતાઓ વાંચતા. ધાબડ ધીંગા ધનજીભાઈ, પાસે નથી પૈસો પાઈ, બુદ્ધિમાં તો ગયું બફાઈ, ધોતિયા ઉપર પહેરેટાઈ, આ સુરેશ દલાલની કવિતા છે. હુને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ ફિલ્મ રમવા બેઠા. આ એ જ રમેશ પારેખની કવિતા છે કે જે હમણાં એમણે વરસાદ વિશે નરેટ કરી. ગયો જમાનો છુગગાડીનો, આવ્યું એરોપ્લેન, ઉડો હવામાં છુગગાડીને પડતી મૂકો ટ્રેન, હવે તો આવ્યું એરોપ્લેન. આ નીનુ મઝુમદારની કવિતા છે. અને આ બધા લોકોએ બાળકાવ્યોમાં કામ કર્યું એવું વિચારીને કે પછીની પેઢીને ગુજરાતી શીખવવું જોઈએ. અમારી પેઢીમાં આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે કે અમે કોઈ બાળગીતોમાં કામ કરતા નથી, અમે કોઈ બાળ વાર્તાઓમાં કામ કરતા નથી. એટલે વાર્તાઓ જ્યારે કહેવાય છે ને ત્યારે દાદા બહુ યાદ રહે છે. ચારણ કન્યા હું સ્કૂલમાં આવી એ પહેલાં રિસાઇટ કરતી હતી, કારણ કે મારા દાદાજી પાસે શીખેલી. આપણે બધા જ એવી જગ્યાએ પહોંચી ગયા છીએ કે આપણે આપણા સંતાનો સાથે અંગ્રેજીમાં વાત કરીએ છીએ, એવું માનીને કે એને સમજણ નહીં પડે, એવું માનીને કે એને સમજણ નહીં પડે તો આપણે કમ્યુનિકેટ કેવી રીતે કરીશું? અગત્યનું એ છે કે તમે ગુજરાતીમાં બોલશો ને તમને ગુજરાતીમાં જ જવાબ આપશે. અને આ ગુજરાતી ભાષા સાથે જોડાયેલા રહેવાનો સૌથી પહેલો પ્રયત્ન જો કોઈએ કરવાનો છે તો એ પેઢીએ કરવાનો છે કે જે દાદા દાદીની પેઢી છે. આ બધા જ પોતાના સંતાનોને ગુજરાતીના બાળકાવ્યો, ગુજરાતીની વાર્તાઓ, ગુજરાતીના જોડકણા, ગુજરાતીના હાલરડા વારસામાં આપતા જાય, આપતા રહે એવી મારી વિનંતી છે. અમને પોતાને પણ યાદ નથી પ્રવીણ જોશી જેવા દિગ્ગજ નાટ્યકાર વિશે આપણી પાસે કોઈ ડોક્યુમેન્ટેશન નથી, કાંતિ મડિયા વિશે આપણી પાસે કોઈ ડોક્યુમેન્ટેશન નથી. કેટલાક લોકોના અવાજ સંગ્રહાયા છે, બાકીના લોકોના અવાજ પણ નથી આપણી પાસે. એટલે તમારા બાળકાવ્યો, તમારી કવિતાઓને તમારા અવાજમાં રેકોર્ડ કરી રાખજો. કાળા સફેદ પાના ફેરવતા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા તો બરાબર છે કે જોઈને ઓળખશે કે આ દાદા છે, પણ એ દાદાનો અવાજ સાંભળશે ને તો ઊંઘમાં એ બંધ આંખે પણ એને ખબર પડશે કે આ મારા દાદા છે. ફોટા જોવા માટે તો આંખ ખોલવી પડે છે, અવાજ સાંભળવા માટે આંખ ખોલવી નહીં પડે. એટલે આ જોક્સ સુધી કે બીજી બધી વાતો સુધી તો બરાબર છે, પણ હું ગંભીર વાત કહેવા અને સાચું કહેવા માટે જાણીતી છું. અને મને હંમેશા એવું લાગ્યું છે કે આપણે બધા ક્યાંક ઘસાવા માંડ્યા છીએ. ટોળું ભેગું થાય, લોકો હસે, કોમેડી નાટકો જુએ, જોક્સ કરે, સરસ શબ્દો સાંભળીએ, ઘરે જઈએ અને પછી બહુ નિરાંતે ભૂલી જઈએ કે આપણે શું જોઈને શું સાંભળીને આવ્યા છીએ. આપણા બધા પાસે એક બહુ અદ્ભુત ભેટ છે, એનું નામ છે સ્મૃતિ. આપણા વેદો શ્રુતિ સ્મૃતિ પર સંગ્રહાયા છે, હસમુખભાઈ વાત કરશે. પણ જે બોલાતું રહે છે એ જીવાતું રહે છે, જે કહેવાતું રહે છે એ સચવાતું રહે છે, ને જે જીવાતું રહે છે એ પેઢી દર પેઢી આગળ વધતું રહે છે. એટલે આ શ્રુતિ અને સ્મૃતિને આપણે ભૂલી ના જઈએ એવી મારી બહુ ગંભીર અરજી છે સૌને.